नमस्कार, विश्वजीत सिंह चौहान चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आ वीडियो में आपणे धोरण 8 ना गुजराती विषय में स्वाध्ययन पोथी में एकम 5 एक मुलाकात ना दरेक प्रश्नों समझूती मिळवाना छे। तो आपणे प्रश्नों पर जाइए। प्रश्न एक आपेलो छे कि नीचे आपेल अहेवाल लेखन में કેટલીક વિગત છૂટી ગયેલ છે, આ વિગત સાથે તમારો અનુભવ જોડીને અહેવાલ પૂર્ણ કરો। હવે અહીં એક અહેવાલ આપ્યો છે, એ અહેવાલમાં અમુક વિગતો બાકી રાખેલી છે, એ વિગતો તમારા પ્રવાસને આધારે પૂરી કરવાની છે। એટલા માટે અહીં આપણે અંદર જવાબ લખેલા નથી, તે તમારી શાળામાં યોજાયેલા પ્રવાસને આધારે લખવાના છે। પહેલું છે, અમારી શાળામાંથી પ્રવાસમાં ખાલી જગ્યા સ્થળે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ જે ખાલી જગ્યા છે તો ત્યાં જે મુખ્ય સ્થળ છે એ સ્થળનું નામ લખવાનું છે। દાખલા તરીકે કેવડિયા કોલોની ગયા છો અથવા તો તમે સૌરાષ્ટ્રના પ્રવાસમાં ગયા છો તે લખવાનું છે। હવે બીજું જે છે તેમાં ખાલી જગ્યા તારીખે, તો અહીં તારીખ લખીશું, ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં વાર, અને જ્યારે તમે ઉપડ્યા હો તે સમય, અને અહીં વાહનનું નામ લખવાનું છે કે બસમાં ગયા હતા કે શેમાં ગયા હતા। ત્રીજું છે, રસ્તામાં અમે, તો રસ્તામાં તમે શું શું જોયું એ લખવાનું છે। અમે ખાલી જગ્યા પહોંચ્યા, તો તમારી શાળાએથી તમે જ્યારે ઉપડ્યા અને જ્યાં પહોંચ્યા છો તે સ્થળનું નામ તમારે લખવાનું છે। પાંચમું છે, ખાલી જગ્યા અમે, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્થળ જોયા, તો પ્રવાસમાં અમે જે સ્થળો જોયા છે એ દરેક સ્થળના નામ તમારે આ ખાલી જગ્યામાં લખવાના છે। છઠ્ઠું છે, ખાલી જગ્યા મને ખૂબ ગમી, તો અહીં જે સ્થળ તમને ગમ્યું છે એ સ્થળ તમારે લખવાનું છે, અને એ સ્થળ ગમવાનું કારણ જે છે એ કારણ તમારે આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે। પછી છે, ખાલી જગ્યાની વિશેષતા હતી કે, તો અહીં જે સ્થળની વિશેષતા તમને જોવા મળી હોય તો આ બીજી ખાલી જગ્યા જે છે ત્યાં તમારે તેની વિશેષતા લખવાની છે। આઠમો છે, ખાલી જગ્યાએ મને યાદગાર અનુભવ થયો, તો અહીં જે સ્થળે તમને કોઈ અનુભવ યાદ રહ્યો હોય એ સ્થળનું નામ લખવાનું છે, અને પછીની જે ખાલી જગ્યા છે ત્યાં તમારે તમારો અનુભવ લખવાનો છે। અને નવમો અને દસમી જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં તમારે તમારા પ્રવાસને અનુરૂપ બે વાક્યો લખવાના। હવે પ્રશ્ન બે આપેલો છે કે નીચે દર્શાવેલ વસ્તુ કે સ્થળ વિશે માહિતી એકત્રિત કરી 5 વાક્યો લખો, તો અહીં શું વસ્તુ આપી છે એ જોઈએ કે તમારી શાળા, ઘર કે ગામનું કોઈ એક વૃક્ષ, તમારી શાળામાં કે તમારા ઘરે કે તમારા ગામ તમને ગમતું કોઈ એક વૃક્ષ છે તેનું નામ લખવાનું છે। તો આપણે અહીં લખીએ કે ભાઈ લીમડો, તો એનું કદ કે સ્વરૂપ, એ વૃક્ષનું કદ કે સ્વરૂપ, તો કે કદ છે એ મધ્યમ છે, એની વિશેષતા શું છે, તો એની વિશેષતા આપણે લખીએ કે કડવો છે પણ ગુણકારી છે। હવે લીમડો છે એ શું આપે છે, તો દાંતણ, વળતણ, તેલ માટે લીંબોળી ઉપયોગી છે, શુદ્ધ હવા, છાંયો વગેરે આપે છે। અને છેલ્લો પ્રશ્ન છે કે મને કેમ ગમે છે, તો આપણે લખીએ કે ઠંડક અને ચોખ્ખી હવા આપે છે, તેના પર્ણ, મહોર, ઔષધિ વગેરે ઉપયોગી હોવાથી મને ગમે છે। તો અહીં શાળા છે, તો આપણે સૌથી પહેલાં તો શાળાનું નામ પૂછેલું છે, તો અહીં આપણે લખીશું કે મારી શાળાનું નામ, તો ત્યાં આપણે શાળાનું નામ જે હોય તે લખી દઈશું। ત્યારબાદ
શાળામાં શું શું છે તેવો પ્રશ્ન આપેલો છે. તો શાળામાં વર્ગખંડો, ઓફિસ, એ ઉપરાંત પુસ્તકાલય, રમતનું મેદાન, એ દરેક વસ્તુ આપણે લખીશું. શાળામાં શિક્ષકો શું કરે છે? તો શાળામાં શિક્ષકો શિક્ષણ આપે છે, ઉપરાંત જે કામ કરે છે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સંબંધિત એ આપણે લખીશું. શાળામાં કોણ કોણ આવે છે? તો કે શાળામાં શિક્ષક, વિદ્યાર્થી, સીઆરસી, બીઆરસી, એસએમસીના સભ્યો વગેરે આવે છે. શાળામાં વિદ્યાર્થીઓ શું શું કરે છે? તો શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ઉપરાંત પુસ્તકાલયના પુસ્તકો વાંચે છે, રમતના મેદાનમાં રમત રમે છે, વ્યાયામ કરે છે, બાગાયતી પ્રવૃત્તિ કરે છે. આ દરેક વસ્તુ આપણે લખી શકીએ. ત્રીજું છે વર્ગખંડ. તો વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી ઉપરાંત કોણ કોણ આવે છે? તો આપણે ત્યાં શિક્ષક અને વિદ્યાર્થી સિવાય આચાર્ય આવી શકે. એ સિવાય તો કે સીઆરસી, બીઆરસી અથવા તો શિક્ષણ સંબંધિત અધિકારીઓ જે છે એ આવે છે. તો વર્ગખંડ ક્યાં આવેલો છે? તો તમારો વર્ગખંડ જે જગ્યાએ આવ્યો છે શાળામાં તેની દિશા સૂચન કરવાનું છે. વર્ગખંડમાં શું શું છે? તો વર્ગખંડમાં ડિજિટલ બોર્ડ, બ્લેકબોર્ડ, પ્રોજેક્ટર, નોટિસ બોર્ડ, બુલેટિન બોર્ડ, જે જે વસ્તુઓ હોય એ દરેક આપણે લખીશું. પ્રશ્ન ત્રણ, તમારો શાળાનો પહેલો દિવસ યાદ કરો. તે દિવસે તમે શું શું કર્યું તે વિશે પાંચ વાક્યો લખો. તો હવે આપણે લખીએ કે મારું નામ, ખાલી જગ્યા છે તો અહીં તમારું નામ લખીશું. મારા પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે મારું નામ, અહીં તમે જે શાળામાં એડમિશન લીધું હોય તેનું નામ લખીશું. લખાવવામાં આવ્યું અમને પ્રવેશ આપવાનો હતો તે દિવસ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મારી સાથે બીજા બાળકોને શણગારેલા ટ્રેક્ટરમાં બેસાડી શાળાએ લાવવામાં આવ્યા હતા. મને મનમાં થોડો ડર હતો, પરંતુ શાળાએ પહોંચ્યા બાદ ખૂબ જ મજા આવી. નવા મિત્રો થયા તેથી મને એ દિવસ હજી યાદ છે. પ્રશ્ન ચાર છે કે તમારી શાળાના મુખ્ય શિક્ષક અથવા આચાર્યશ્રીનો પરિચય પાંચ વાક્યમાં આપો. મારું નામ કરી તમે અહીં તમારું નામ લખશો. હું આ શાળામાં અભ્યાસ કરું છું. અમારી શાળાના આચાર્યનું નામ, અહીં તમારા આચાર્યનું નામ લખવાનું છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ છે, પરંતુ સમયપાલન અને શિસ્તના ખૂબ આગ્રહી છે. તેઓ હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરતા રહે છે. શાળામાં કોઈ પણ નવીન બાબત પ્રત્યે હંમેશા તેઓ તત્પર અને હકારાત્મક હોય છે. પછી છે તમારા આવનારા જન્મદિવસે તમે શું શું કરશો. તો આપણે લખીએ કે સવારે ઉઠીને ભગવાનના દર્શન કરીને મારા માતા પિતાના આશીર્વાદ લઈશ. હંમેશા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનો સંકલ્પ કરીશ. એક વૃક્ષ વાવીશ અને તેનું જતન કરીશ. શાળામાં શિક્ષકોના આશીર્વાદ લઈશ અને વિદ્યાર્થીઓમાં પેન્સિલનું વિતરણ કરીશ. રાત્રે મને જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર દરેકનો આભાર વ્યક્ત કરીશ. આ ઉપરાંત તમે જે કંઈ બીજું વિચાર્યું હોય એ પણ લખી શકો છો. પ્રશ્ન પાંચ છે ટેકનોલોજીની મદદથી ગુજરાતની રમતવીર પુરસ્કાર વિજેતા સરિતા ગાયકવાડ વિશે માહિતી એકત્રિત કરી તેના વિશે પાંચ વાક્ય લખો. તો ટેકનોલોજીની મદદથી એટલે કે મોબાઈલ ઉપરાંત ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનો ઉપયોગ કરીને આપણે સરિતા ગાયકવાડ વિશે સર્ચ કરવાનું છે અને તેના વિશે લખવાનું છે. તો અહીં આપણે લખીએ કે સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન 1994માં થયો હતો. ડાંગ જિલ્લામાં થયો હતો. તે દોડ અને વિઘ્ન દોડના ખેલાડી છે.
વર્ષ 2023માં તેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. ગુજરાત સરકારે તેમને ગુજરાત રાજ્ય પોષણ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરેલ છે. તેમના કોચ કે એસ અજીમોન છે. પ્રશ્ન 6 છે. નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો સૌ પ્રથમ આપણે ફકરાનું વાંચન કરીએ. રાજપૂત કાળ દરમિયાન ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાયું. આ યુગમાં રાજાઓ તરફથી વિદ્વાનો અને વિદ્યાને ઘણું ઉત્તેજન મળતું. આ સમયમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓમાં ઘણું સાહિત્ય લખાય. સંસ્કૃત ભાષાના મહાન કવિ માઘે શિશુપાલ વધ નામે મહાકાવ્ય રચ્યું. તેમાં શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કેવી રીતે કર્યો તેનું વર્ણન કર્યું છે. આવા જ બીજા એક કવિ શ્રી હર્ષે નળ અને દમયંતીની કથા નૈષધ ચરિત નામના મહાકાવ્યમાં કરી છે. તો પ્રશ્ન જોઈએ કે આ ફકરામાં કઈ કઈ ભાષાઓનો ઉલ્લેખ થયો છે. તો એ આપણે અહીં અંડરલાઈન કરેલી છે. આગળ પ્રશ્ન વાંચીએ કે તમે જાણતા હો તે સિવાયની બીજી ભાષાઓના નામ લખો. એટલે કે આ ભાષા જે છે એના સિવાય તમે જે જાણતા હો એ પણ લખવાનું. તો આખો જવાબ થશે આ ફકરામાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓનો ઉલ્લેખ થયો છે. તે ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, મલયાલમ, ઉર્દુ, કોંકણી વગેરે બીજી ભાષાઓ છે. બીજો પ્રશ્ન છે કે ફકરામાં વપરાયેલ ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાય એ વાક્યનો અર્થ નીચેના પૈકી કયો છે. તો કે ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું, અન્ય પ્રકાર જે છે એ કલાઓ સંબંધિત છે, એટલે કે કલાત્મક સાહિત્ય પણ રચાયું હશે. તો આપણો જવાબ જે છે એ બ થશે, કે ધાર્મિક તેમજ કલાત્મક સાહિત્ય. ત્રીજો પ્રશ્ન છે માઘ મહાન કવિ હતા. તો વાક્યમાં ખાલી જગ્યા વિશેષણ છે. તો વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરે તેવા શબ્દને આપણે વિશેષણ કહીએ છીએ. તો અહીં કવિ જે છે તો કવિના અર્થમાં વધારો કોણ કરે છે? મહાન. તો અહીં મહાન જે છે એ શું થશે? વિશેષણ થશે. તો આપણો જવાબ જે છે એ અ મહાન આવશે. તો અહીં ખાલી જગ્યામાં આપણે મહાન લખીશું. ચોથું છે રાજાઓ વિદ્વાનો અને વિદ્યાને શા માટે ઉત્તેજન આપતા હશે? ઉત્તેજન આપવું એટલે પ્રોત્સાહન આપવું. તો વિદ્વાનોને એને શા માટે પ્રોત્સાહન આપતા હશે? તો કે પોતાની રાજ્યની ઘટનાઓ તેમજ રાજ્યની પરંપરા લેખિત સ્વરૂપે સચવાય અને ભવિષ્યમાં લોકો સાંસ્કૃતિક વારસાને યાદ રાખે તે માટે રાજાઓ વિદ્વાનોને ઉત્તેજન આપતા હશે. પ્રશ્ન 7 છે મહાકાવ્ય સિવાયના અન્ય કયા કયા કાવ્ય સ્વરૂપ વિશે તમે જાણો છો તે લખો. તો અહીં એક સ્વરૂપ આપેલું છે સોનેટ, એ ઉપરાંત ઉર્મી ગીત, ગઝલ, ભજન અને પ્રકૃતિ ગીત. આ સિવાય તમારે લખવા હોય તો છંદ, હાઈકુ, મુક્તક, પ્રાર્થના ગીત વગેરે લખી શકાય. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.